નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જનાકી મહત્વના સમાચારો પર. અમદાવાદ નજીક આવેલા સાણંદ સર્કલ પાસે સરખેજ પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. સાગરા સ્ટેટમાં સાદિક ગાંચી નામનો આરોપી ટ્રાન્સપોર્ટના બે ઓફિસ ભાડે રાખી જુગારધામ હતો, જેની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 32 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ નજીક આવેલા સાણંદ સર્કલ પાસે સરખેજ પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. સાકાર એસ્ટેટમાં સાદિક ગાંચી નામનો આરોપી ટ્રાન્સપોર્ટની બે ઓફિસ ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો, જેની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 32 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત પોલીસે 8 વાહનો, 31 મોબાઈલ ફોન સહિત કુલ 5.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આરોપી સાદિક કેટલા સમયથી આ જુગારધામ ચલાવતો હતો તે હજુ પણ બહાર આવ્યું નથી. ટ્રાન્સપોર્ટની હડતાળમાં બેકાર હોવાથી જુગાર રમવા આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. કેમેરામેન ગુજરાત સાથે રેખા ભદુરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. કેરળ બાદ ગુજરાતમાં પણ હવે લવ જેહાદના કેસ સામે આવતા અમદાવાદના મણિનગર વિસ્તારમાં હિન્દુ જાગરણ મંચના બેનર હેઠળ મૌન રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મણિનગર વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા 2 મહિના જેટલા સમયથી ભાગી ગયો છે. પોલીસ ફરિયાદ કરવા અને શોધખોળ કરવા છતાં યુવતીની કોઈ પણ ભાળ ન મળતા રેલીનું આયોજન કરાયું હતું. મંચના આગેવાનોએ આ ઘટના આખું એક પ્લાનિંગ મુજબ કાવતરું ગણાવ્યું હતું અને સમાજની અન્ય મહિલાઓ અને યુવતીઓને આ પ્રકારના ષડયંત્રથી બચવા આહ્વાન કર્યું હતું. મહાનગરમાં છેલ્લા કેટલાક સમયથી જેહાદી તત્વો દ્વારા જે હિન્દુ સમાજની બહેન દીકરીઓનું લોભ લાલચથી એની ફસાવવામાં આવે છે, એના માટે થઈને આ રેલીનું આયોજન કરેલું છે. આપ જોઈ રહ્યા છો કે મણિનગર સમગ્ર હિન્દુ સમાજની જનતા રોડ ઉપર આવીને આ મૌન રેલીમાં પોતાનું દર્શન કરાવી રહી છે. ભવિષ્યમાં આવું ન થાય એના માટેની આ રેલીનું અમે આયોજન કરેલું છે અને જેહાદી તત્વોને અમે ચેતવણી આપીએ છીએ કે જ્યારે બી સમાજ જો ત્યારે બી એક થઈ ગયો ત્યારે કંઈક ના કંઈક એમને ભોગવવાનું આવશે અને શહેરની પરિસ્થિતિ બેકાબુ ન થાય એ પહેલાં સમાજના લોકો એમને સમજાવે એવી અમારી છોકરીઓને આ રીતના આ જાળમાં ફસાઈને, લવ જેહાદમાં ફસાઈને અને એ લોકો એમની સાથે નિકાહ કરીને કે પછી એમની કોમ્યુનિટી વધારવા માટે એ લોકોને વેશ્યાવૃત્તિમાં ધકેલવા માટે કે શું કરવા માટે આ કરી રહ્યા છે. એક સમાજ માટે આ એક બહુ જ એક સળગતો પ્રશ્ન છે અને આ દરેક હિન્દુત્વ હોય કે દરેક હિન્દુના દરેક સમાજના લોકોએ આ જાગવાની બહુ જ જરૂર છે. અને છોકરીઓને આ રીતના જે સમજ નથી, હજુ જે કાચી ઉંમરની છે એવી જ છોકરીઓ સાથે આ રીતના આ લોકો એક એમની જાળમાં ફસાઈને, લોભ લાલચ અને પ્રપંચમાં ફસાઈને અને એક સમાજ પર એક થપ્પો માર્યો છે આ લોકોએ અને એને સમાજ માટે લોકોએ બહુ જ જાગૃતતા લાવવાની જરૂર છે અને છોકરીઓને બહુ જ બચાવવાની જરૂર છે. કેમેરામેન ગજરાજ સિંહ સાથે રેખા ભદોડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમીરગઢ તાલુકાના ચૌહાણગઢમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ બનાસ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ગામના નિવાસી પ્રભાતસિંહ ગોપાલસિંહ ચૌહાણ 2 દિવસ અગાઉ પોતાના ઘરેથી ખેતર જવા નીકળ્યા હતા. જોકે 2 દિવસ અગાઉ તાલુકામાં થયેલા ભારે વરસાદમાં નદી નાળાઓમાં પાણીઓનો પ્રવાહ વધી જતા તેઓના પાણીમાં પ્રવાહ તળાઈ ગયા હતા, પરંતુ અચાનક ગુમ થયાના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરી જતા પરિજનો સહિત ગામ લોકોએ પ્રભાતસિંહની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રવિવારના સવારે બનાસ નદીના પટમાં વહેતા પાણીમાં તપાસ કરાતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો અને એકબીજાની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર નીકાળી પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગુનો નોંધી તેમજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ગામમાં અણધારી ઘટના બનતા સમસ્ત દરબાર સમાજમાં તેમજ ચૌહાણગઢ ગામો દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા અને સમસ્ત દરબાર સમાજના ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ મેયર સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારના સત્કર્મને આલેખતા પુસ્તક પ્રકાશના બંધીનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરાયું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું છે કે અરવિંદભાઈ મણિયારનું જીવન ચરિત્ર નવી પેઢીના નેતાઓને સદાને માટે પ્રેરણા આપતું રહેશે.
અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી રૂપાણીએ સંસ્મરણ વાગડતા કહ્યું છે કે માનવીનો જન્મ થાય તે બાદ 25 વર્ષના આયુષ્ય સુધી ભણી ગણીને પગભર થવાનો પ્રયત્ન કરે છે. એ બાદ 30 વર્ષની આયુ સુધીમાં ગૃહસ્થીમાં પરોવાય છે. તત્પશ્ચાત સમાજ સેવા કરવા માટે વિચારી શકે છે, પણ અરવિંદભાઈએ પોતાના 49 વર્ષના આયુષ્યના 18 વર્ષ સુધી સમાજની દેશની સેવા કરી સમાજ ઘડતરનું મહાન કાર્ય કર્યું છે. તેઓનું વ્યક્તિત્વ અનેરું હતું. લોકોને મળી તેમની સમસ્યા જાણી પ્રશ્ન ઉકેલવા તેઓ સતત તત્પર રહેતા હતા. અરવિંદભાઈ એવું વ્યક્તિત્વ હતું કે પુસ્તકમાં સમાય નહીં, કારણ કે જેમ જ્યોતિર્મમાએ ઘણી બધી વાત કરી એટલે વાતને દોહરાવતો નથી, પરંતુ આપણે વિચાર કરીએ કે 50 વર્ષ એમનું આયુષ્ય, માણસ 25 વર્ષ સુધી તો શીખતો હોય, ભણતો હોય, તૈયાર થાય, લગ્ન થાય, ધરીધામ થતા 30 વર્ષ તો શેઠ થતા થાય, અને શેષ 18-20 વર્ષ અરવિંદભાઈ જે કામ કર્યું એ કામને આજે આપણે વર્ષો પછી પણ યાદ કરીએ છીએ. પોતાની મણિયારાના માનસ પુત્ર ગણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વખતે એમણે અનેક લોકોના જાહેર જીવનનું ઘડતર કાર્ય કર્યું છે. આ લોકોને અમે વાસ નાખી જઈએ છીએ, અમે નહીં હોય પણ આ પેઢી શાસન સાથે સમાજ સેવા કરતી હશે. એ વાત આજે સત્ય સાબિત થઈ છે. મણિયાર એક વિચાર ધ્યેય અને મિશન સાથે કામ કરતા હતા. તેમના કારણે જનસંઘ, ભાજપ, રાજકોટ નાગરિક બેંક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મજબૂત બન્યા છે. નીચે લોકોને લાભ થાય એની ચિંતા હંમેશા અરવિંદભાઈ કરી હતી, અને એને કારણે રાજકોટ નાગરિક બેંક આજે આ એક મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઈ. બેંકનો નફો કે બેંકની હિસાબ કિતાબ થાપણો એ બહુ મહત્વનું નથી, પરંતુ એના થકી વધુ ને વધુ નાના લોકોને કેટલો ઉપયોગી થવાય એ મહત્વનું છે. એ દિવસોમાં બપોરના સમયે બેંકે માણસો હોય, અરવિંદભાઈ બેંકે બેઠા હોય ને, 3 વાગે આવી જાય અને 5 વાગ્યા પછી કોર્પોરેશન જાય, તો 3 થી 5 બેંકમાં ધમધમાટ હોય, કારણ કે સતત લોકોના પ્રશ્નો, લોકોને નાના માણસોને ધિરાણ કેમ આપવું અને એમાંથી કેમ મોટો થાય, ઊભો થાય. વેપારીઓ પણ એને ચિંતા નો વેપાર કરતા હોય ત્યારે કે ભાઈ અરવિંદભાઈને મળ્યા છું ને ઓડી કરી દેશે અરવિંદભાઈ, એ ભરોસો હોય, અને અરવિંદભાઈનો વેપારી પ્રત્યેનો ભરોસો કે આ પૈસા પાછા ભરશે જ, અને એ લાઈન લાગતી હતી ત્યાં, અને એને કારણે એક બેંકની વિશ્વસનીયતા કરતા એક અરવિંદભાઈ બેઠા છે તો આપણું કામ પતી જશે એ જે વિશ્વાસ હતો એને કારણે નાગરિક બેંક આજે એ સ્થળે પહોંચી છે, એ જગ્યાએ પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરાવાહક ભૈયાજી જોશી અરવિંદભાઈ મણિયારના સામાજિક અને રાજકીય સમર્પણને બિરદાવતા તેમને પ્રેરણાદાયી કર્મયોગી ગણાવ્યા હતા. અરવિંદભાઈને દિવ્ય સ્તંભ સમાન ગણાવી આવનારી પેઢી તેમજ તેમના રાહબર હેઠળ માર્ગદર્શન મેળવી આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રંથમાં રહેલા શબ્દો વિચાર કેન્દ્રિત હોય છે, વ્યક્તિ માધ્યમ હોય છે. ગ્રંથમાં લખેલા શબ્દોને પણ આપણા જીવન સાથે ગોઠવી મૂલ્યવર્ધિત જીવન જીવવાની પ્રેરણા સાથે આગળ વધે તો પુસ્તકની યથાર્થતા જળવાઈ રહે છે. ભારતે હંમેશા વિશ્વને રાજચિંતા મહાપુરુષ આપ્યા છે. અરવિંદભાઈ તે પૈકીના એક છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈએ બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ઘરઘંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ઘરઘરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596.
મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. બાળક ને એક માતા અને પિતા ના પ્રેમ ની સાથે સાથે શિક્ષક ના શિક્ષણ ની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવન ના પથદર્શક છે. પરંતુ બાળક ને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂર થી ઉભો થાય છે. તો સમસ્યા નો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનો ના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433-80-2178. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિપાઈ સમાજ દ્વારા સૌ પ્રથમવાર ધાંગધ્રા તાલુકામાં સિપાઈ સમાજના વિદ્યાર્થીઓ માટે ધાંગધ્રાના ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ધોરણ 8, 10, 11, 12 તથા વિવિધ જેવી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ વગેરેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓનું સન્માન સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી, ફાઇલ તથા જનરલ નોલેજની બુક અર્પણ કરવામાં આવી હતી. ધાંગધ્રા ટાઉન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાત સિપાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અવેશભાઈના વરદ હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ધાંગધ્રા તાલુકાના વિવિધ 70 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સિપાઈ સમાજ શૈક્ષણિક સન્માન સમિતિ ધાંગધ્રા તાલુકા દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં સમસ્ત સિપાઈ સમાજ મહિલા આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણથી સંસ્કાર મળે છે, સંસ્કારથી સંપત્તિ આવે છે, સંપત્તિથી સુખી જીવનનું ઘડતર થાય છે. તેમજ આવનારા દિવસોમાં સમાજમાં શૈક્ષણિક સ્તર ઊંચું હશે તો જ સમાજ આગળ આવશે. આ કાર્યક્રમમાં સમસ્ત સિપાઈ સમાજ ગુજરાતના પ્રમુખ, ધાંગધ્રાના પ્રમુખ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સિપાઈ સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા.
મોરબી જિલ્લાના પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેમજ જે કોઈ વ્યક્તિઓ પોતાના દિવંગત સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે તેમ ન હોય તેવા દિવંગતોના અસ્થિનું સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. મોરબી જિલ્લાના પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેમને જે વ્યક્તિઓ પોતાના દિવંગત સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે તેમ ન હોય તેવા દિવંગતોના અસ્થિનું સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન ખાતે 14 બિનવારસી સહિત કુલ 49 અસ્થિઓના શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા હતા અને પવિત્ર ત્રિવેણી સંગમમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 14 બિનવારસી સહિત કુલ 49 દિવંગતોના અસ્થિ વિસર્જન કરવામાં આવશે. શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તે ઉપરાંત બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું વિસર્જન પવિત્ર ત્રિવેણી સંગમમાં સોમનાથ મુકામે પ્રતિવર્ષ કરવામાં આવે છે. પ્રવર્તમાન વર્ષે મોરબીના દરેક સ્મશાનેથી બિનવારસી મૃતદેહો તેમજ તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર કર્યા બાદ અસ્થિઓનું વિસર્જન કરી શકેલ ન હોય તેમના અસ્થિઓ એકત્રિત કરી આજ રોજ વિદ્યુત સ્મશાન ખાતે કુલ 47 દિવંગતોના અસ્થિઓ, જેમાં 14 બિનવારસીઓનો પણ સમાવેશ થાય છે, તેવા અસ્થિઓનું એકત્રીકરણ કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ આવતીકાલે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સોમનાથ મુકામે જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો દ્વારા તેમનું અસ્થિ વિસર્જન કરવામાં આવશે. થરાદ પ્રાંત કચેરી ખાતે રાજ્ય પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થરાદ વાવ તાલુકાના અરંદારો પોતાના વિસ્તારના જરૂરિયાત મુજબ અલગ અલગ કુલ 54 પ્રશ્નો રજૂ કર્યા હતા. થરાદ વાવ તાલુકાના 17 પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવા પ્રાંત કચેરીએ મીટિંગ હોલમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી અને ઈશ્વરભાઈ પરમાર અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકમાં થરાદ વાવ તાલુકાના અરજદારો પોતાના વિસ્તારના જરૂરિયાત મુજબ અલગ અલગ કુલ 54 પ્રશ્નો રજૂ કરાયા હતા, જેમાં મુખ્ય નર્મદા નહેરની માઇનોર ડિસ્ટ્રીબ્યુટના સિંચાઈના પાણી તેમજ થરાદ ડીસા હાઈવે 4 લેન, UGVCLના કર્મચારીઓની બેદરકારી, ગ્રામીણ વિસ્તારોમાં આવેલા સિગ્નલ રોડની સાઈડમાં નડતર ઉપાવળ, ખેડૂતોને સામાન્ય ભૂલના કારણે એન્ટ્રીઓ રદ થવી, શૌચાલયોમાં NGO દ્વારા થયેલ ભ્રષ્ટાચાર, પીવાના પાણીની સમસ્યા, વર્ષે 2017ના પૂરગ્રસ્તની બાકી રહેલી ખેડૂતોને સહાય, થરાદ વાવ વિસ્તારના તમામ ગામે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસો મૂકવા ડેપો મેનેજરને કડકાઈથી તાકીદ કરાઈ હતી. થરાદના વજેગઢ અને વાવના તળાવ ગામના વિચરતી જાતિના પરિવારોને રહેઠાણ માટે વિચરતા સમુદાય મંચ દ્વારા રજૂઆતો કરાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પરબતભાઈ પટેલ, કેશાજી ચૌહાણ, ગજેન્દ્રસિંહ રાણાવાવ, સ્ટેટ પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, DDO, જિલ્લા પોલીસ વડા તેમજ થરાદ નાયબ કલેક્ટર AK કલસરિયા, મામલતદાર તેમજ થરાદ વાવના તમામ અધિકારી હાજર રહ્યા હતા. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરાદ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની વાઘેશ્વરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનું ઓરી રૂપેલા રસીથી મોત થયાની આશંકા વર્તાઈ રહી છે. તંત્રએ રસીને કારણે મોત થયું હોવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઓરી રૂબેલા રસીની અવળી અસર થઈ હોવાની આશંકા છે. ભિલોડા તાલુકાના ઇન્દ્રપુર ગામનો વતની અને વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા મુકેશ ગામેતીને તારીખ 19 જુલાઈના રોજ ઓરી રૂબેલાની રસી અપાઈ હતી. ત્યારબાદ મુકેશ ગામેતીની તબિયત લથડી ગઈ હતી અને વિદ્યાર્થીને તાવ, ચક્કર અને બેચેની થવા લાગી, જેથી તેના વાહલી વારસો સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ લાવ્યા, જ્યારે તેની તબિયત વધુ લથડતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ આ વિદ્યાર્થીની તબિયત ખૂબ જ ગંભીર બનતી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મુકેશ ગામેતીને અમદાવાદ વધુ સારવાર અર્થે લઈ જવાની સલાહ આપી, પરંતુ ખૂબ ગરીબ અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીને સીધા તેના વતન લઈ આવ્યા અને સવારે મુકેશ ગામેતીનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ વિદ્યાર્થી ઓરી રૂબેલાની રસીને કારણે મોત નિપજ્યું હોવાનો દાવો કર્યો છે. મારા છોકરા શાળામાં જતો હતો, વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં, કે એમાં રસી આપીને એમને આવ્યા ઘરે આવ્યા, શક્કર આવતા, શક્કર આવીને એની પગ હાથ તૂટતા ને એમ શક્કર આવતા, એટલે પછી આ હોસ્પિટલ લયા, હોસ્પિટલ ભિલોડા તાલુકામાં, ભિલોડા હું તે પછી ભિલોડાથી હિંમતનગર લઈ જાય, હિંમતનગરથી અમદાવાદ કાઢવાનું કહેતા, પણ અમદાવાદ હું
નહીં લઈ ગઈ. પછી મારો છોકરો એબસેન્ટ થઈ ગયો. ભિલોડા તાલુકામાં અગાઉ પણ ઝીંઝુડી પ્રાથમિક શાળાના 6 વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની રસી આપ્યા બાદ બીમાર થયા હતા, ત્યારે આ વિદ્યાર્થીનું મોત ઓરી રૂબેલાની રસીથી થયું હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સાચું શું છે તે વિદ્યાર્થીના પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડે એમ છે. કિશનગઢ પીએસસીના વાઘેશ્વરી ગામમાં 19 તારીખે વેક્સિનેશન કરેલ છે. વાલીઓ ઇન્દ્રપુરા ગામનું જે એક બાળકનું મોત થયેલું છે એ મિઝલ્સ અને રૂબેલાની જે વેક્સિનના કારણે થયેલ નથી એ બાબતે અમે રજૂ આપીએ છીએ. મિઝલ્સ અને રૂબેલાના વેક્સિનના કારણે જો એઈફાઈ થાય તો 6 કલાકની અંદર જ એના 30 મિનિટની અંદર જ એના સાઇન સિમ્ટોમ આવી જતા હોય છે. 30 બાળકને બીજા દિવસે બપોર પછી એમને થોડી કમ્પ્લેન થતાં એમને અહીંયા ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં એમને દાખલ કરેલું હતું. ત્યારબાદ એમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું. જે એમના વાલીઓ જે આક્ષેપ કરતા હોય એ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. અમે એ બાળકનું અત્યારે પીએમ પણ કરાવ્યું છે. ફાઇનલ જે પીએમ રિપોર્ટ જે આવે એના પર. કૌશિક સોની સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ.